તકલીફ નથી
દીધી. પછી ઇન્સાન એમ નથી કહેતો કે આ કામ તમારા માટે બહુ અઘરું છે અથવા આ ઇબાદત તો એવી છે કે જે મને નથી ગમતી અથવા આ વાજિબ કામ એવું છે જે મારાથી નથી થતું, આ હરામ કામ એવું છે જે મારાથી નથી છૂટતું. ઇન્સાન આવી બધી વાતોને મૂકી દે છે અને એનો હદફ ખાલી ને ખાલી પોતાના રબની ઇતાઅત હશે. જે હદીસ ખુતબા પછી મેં બયાન કરવાનો મને શરફ હાસિલ થયો, રસૂલે ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ હાસિલ કરવું. એક મર્દ મુસલમાન જણ ઉપર તલબુલ ઇલ્મ ફરીદતુન અલા કુલ મુસ્લિમિન, એક મુસલમાન ઉપર કે જે જણ છે એની પર વાજિબ છે. પછી રસૂલ ખુદા આગળ પણ બયાન કરે, ખાલી અને ખાલી જણ ઉપર વાજિબ નથી, ખાલી અને ખાલી મર્દ ઉપર વાજિબ નથી, બલકે અલા મુસ્લિમતિન, એક મુસલમાન ઔરત ઉપર પણ વાજિબ છે કે ઇલ્મ અને નોલેજ હાસિલ કરે. હવે આમાં ઘણી બધી બહેસ છે, ઇલ્મના બારામાં ઘણી બધી ચર્ચા થઈ શકે છે, પણ એક અગત્યનો સવાલ એ છે, આજના જમાનામાં જ્યારે આપણે જોઈએ છીએ ઇલ્મ કેટલું બધું ફેલાયેલું છે, ઇન્સાન અગર પોતાની આખી જિંદગી ઇલ્મ હાસિલ કરવામાં કાઢી નાખે, જેટલું હાસિલ કરતો જશે એટલું એનું જહેર વધતું જશે. એનો મતલબ શું છે? જેટલું ઇન્સાન નોલેજ હાસિલ કરતો જશે એવા જ એના અમુક સવાલો વધતા જશે. અને આ વસ્તુ સારી છે, ઇન્સાન ઇલ્મ હાસિલ કરતો જાય, અમુક સવાલ થતા જાય અને પછી વધારે ઇલ્મ હાસિલ કરે. ઘણી બધી એક મોટી લાઇબ્રેરી તમે જુઓ, એ લાઇબ્રેરી આખા ઇન્સાન પોતાની આખી જિંદગીમાં આખી લાઇબ્રેરી નહીં વાંચી શકે. ઇન્સાન કેટલો ઇલ્મ હાસિલ કરે છે, કેટલો સમય ઇલ્મની પાછળ પોતાનો ઉપયોગ કરે છે. આપણે જોઈએ આપણી જિંદગીમાં આપણે કેટલો ઇલ્મ હાસિલ કર્યો, ચાહે દુનિયાવી ઇલ્મ હોય ચાહે દીની ઇલ્મ હોય, કેટલો ઇલ્મ હાસિલ કર્યો. અથવા અગર એક આદમી દિવસ અને રાત ઇલ્મની પાછળ ભાગે, આખી જિંદગીમાં કેટલો ઇલ્મ હાસિલ કરી શકે છે, આ સવાલ છે. કારણ કે ઇલ્મ એટલું બધું ફેલાયેલું છે, અલગ અલગ ટોપિક છે, અલગ અલગ સબ્જેક્ટ છે, પોતે દુનિયાવી ઉલુમમાં એકેડેમિક સબ્જેક્ટ એટલા બધા છે, દીની તાલીમ એટલી બધી ફેલાઈ ગઈ છે, ઇન્સાન પોતાની જરૂરત પ્રમાણેનો ઇલ્મ હાસિલ કરવો એની ઉપર વાજિબ છે. ઇન્સાનના મગજમાં ઘણા બધા સવાલો હોય છે, એ સવાલના જવાબ મેળવવા અગર ઇન્સાનની આખરતની સાથે રિલેટેડ છે, હોવું તો એવું જોઈએ કે દુનિયા અને જિંદગી ચલાવવા માટે ઇન્સાન જિંદગી આગળ વધારવા માટે ઇલ્મનો મોહતાજ કોણ એવું છે જે ઇલ્મનો મોહતાજ ન હોય. પણ અગત્યની વસ્તુ એક તરફ, સવાલ અહીંયા એ છે કે આજના જમાનામાં આપણા જવાનો જેટલું ઇલ્મ હાસિલ કરતા જાય છે, જેટલું એનામાં ઇલ્મ આવતું જાય છે, એટલી જ એમની રફતાર બદલતી જાય છે. આજી વસ્તુ છે, ઇન્સાનની અંદર ઇલ્મ આવતું ગયું અને ઇન્સાન જે છે ઓર વધારે મગરૂર થતો ગયો, ઓર વધારે મુતકબ્બિર થતો ગયો. ઇન્સાને એક પછી બીજું ત્રીજું દસમું પોતે લેવલ પાસ કરતો ગયો અને અગર ડોક્ટર થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો અથવા ઓર આગળ વધી ગયો તો ઇન્સાન પોતે જે છે એ મગરૂર થઈ જાય છે. આપણા સમાજમાં પણ આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ છોકરાઓને એટલા માટે મોકલ્યા હતા તાકી ઊંચું શિક્ષણ હાસિલ કરે, જ્ઞાન હાસિલ કરે, નોલેજ હાસિલ કરે, પણ આટલું ઇલ્મ હાસિલ કર્યું એ છતાં મા બાપ નજરા નથી કરતા, આ ઇલ્મ શું ફાયદો? એક એવો શખ્સ તમે શાયદ ન્યૂઝપેપર વાંચતા હો,
કે માણસ નો કિસ્સો અમુક ન્યૂઝપેપર માં આવ્યું હતું, ઘણા વર્ષો પહેલા ની વાત છે, કે એને કઈ સરકારી પોસ્ટ મળી ગઈ હતી અને કુર્સી ટેબલ અને એની પાછળ બેઠો હતો. એને મીટિંગ નો સમય હતો, મોટા મોટા માણસો ને મળવા માટે આવ્યા હતા અને મીટિંગ થઈ રહી હતી. બસ મીટિંગ પૂરી થવાની હતી, દરવાજા માંથી બૂઢો શખ્સ આવે છે અને આવીને કહે છે કે મારે તારું કઈ કામ છે. તો આ જેની મોટી પોસ્ટ હતી એ પોતાના ચોકીદાર ને કહે છે કે આને પકડીને બહાર મોકલી દો, અને પકડીને બહાર મોકલી દો, અત્યારે હું મીટિંગ માં છું. બાર જયારે જાય છે માણસો, ખબર પડે છે કે આ બુઢો શખ્સ એનો બાપ હતો, પોતાના દીકરાને મળવા આવ્યો હતો, કઈ કામ હતું, પણ એટલા મોટા ઓહદા સુધી પહોંચી ગયો એને ઈ નથી ખબર કે મારે મારા બાપનો ઇન્તરામ કેમ કરવાનું છે. આ આજની દુનિયાની વાત છે કે ઇન્સાનનું ઇલ્મ વધતું જાય છે અને એટલો જ ઇન્સાન જે છે પડતો નજર આવે છે. પણ ઈ ઇલ્મ જે ઇલાહી ઇલ્મની વાત છે, સાચું ઇલ્મ ઈ છે, આપણી હદીસોમાં પણ છે કે જે વૃક્ષ અને જે ઝાડવામાં ફળ હોય છે ઝૂકે છે, ન કે ટટ્ટા ઉભો રહે છે. જેની પાસે ઇલ્મ આવે છે એની નિશાની ઈ છે કે એની અંદર નરમાશ હોય છે. જેની પાસે ઇલ્મ છે એની નિશાની ઈ છે કે એની અંદર તવાદો છે, ઇન્કિસારી છે, તકબ્બુર નથી. રસૂલ ખુદા કહે છે આ ઇલ્મ હાસિલ કરવું બધા મુસલમાનો ઉપર વાજિબ છે, એટલે નમાઝ વાજિબ છે. આનો મતલબ શું છે અજીતો? આનો મતલબ એ છે કે ઇસ્લામ નથી ચાહતો, આપણો ધર્મ નથી ચાહતો કે આપણે ઇલ્મ વગર ના રહીએ, આપણો ધર્મ નથી ચાહતો કે આપણે જાહિલ રહીએ, આપણો ધર્મ નથી ચાહતો કે આપણે એજ્યુકેશન વગર ના રહીએ. આ ઇસ્લામની એક બહુ મોટી માંગણી છે કે આપણી પાસે ઇલ્મ હોય. હવે આ જ ઇલ્મની રાહમાં આપણે જ્યારે જોઈએ છીએ ઘણા લોકોએ કુરબાની આપી છે, ઘણા લોકોએ ભોગ આપ્યો છે, ખાસ કરીને આપણા ઇમામોમાં જ્યારે જોવામાં આવે, આપણા પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસલામ, રસૂલે ખુદાને સલામ પહોંચાડે, રસૂલે ખુદા પાંચમા ઇમામને સલામ પહોંચાડે.
કરે છે અને જનાબે જાબિર એકદમ આંધળા થઈ જાય છે જનાબે જાબિર એકદમ ઝઈફ થઈ જાય છે અને મદીનાની ગલીઓમાં યા વાતેરો અવાજ આપતા હોય છે અને ઇમામથી ઇલ્મ પણ હાસિલ કરે છે જનાબે જાબિર પાંચમે ઇમામથી ઘણી બધી રિવાયતો છે કે જનાબે જાબિર નકલ કરે છે જાબિર ઇબ્ને યઝીદ જુહફી આ બીજા શાગિર્દ છે પાંચમા ઇમામના અબાન ઇબ્ને તઘલિબ અબૂનું નામ છે અબાન ઇબ્ને તઘલિબ ઈ શખ્સિયત છે જેને પાંચમા ઇમામ કહે છે યા અબાન ઇજલિસ ફી મસ્જિદ અલ મદીના વ અફતિન નાસ મદીનાની મસ્જિદમાં બેસો અને જે કોઈ માણસો સવાલ પૂછવા માટે આવે છે એમને ફતવો આપો એમને જવાબ આપો કુરાન અને હદીસ ને ધ્યાનમાં રાખી અને તમે જે છે લોકોને જવાબ આપો પછી કે છે ફઈની અજીબ જુમલો છે ઇમામ એના શાગિર્દના બારામાં કે છે ફઈની ઉહિબ્બુ અયરા ફી શિયતી મિસલુક એ અબાન હું ચાહું છું કે મારા શિયાઓની દરમિયાનમાં તમારી જેવા માણસો હોય હું ચાહું છું કે મારા શિયાઓ તમારી જેવા હોય કે જે એજ્યુકેશનમાં એટલા બધા પરફેક્ટ હોય ન ખાલી એજ્યુકેશનમાં સાથે સાથે એવું ઇલ્મ ઈ હકીકી ઇલ્મ કે જેનાથી ઇન્સાન પોતે સુધરી શકે પોતે બદલી શકે અને બીજા ઉપર પણ અસર કરી શકે આ વસ્તુ પાંચમા ઇમામના શાગિર્દ અબાન ઇબ્ને તઘલિબ મોહમ્મદ ઇબ્ને મુસ્લિમ આપણે બહુ મોટું નામ છે મોહમ્મદ ઇબ્ને મુસ્લિમ ઈ શખ્સિયત છે કે જેણે પાંચમા ઇમામથી 60,000 હદીસો 60,000 હદીસો નાની વાત નથી નકલ કરે છે મોહમ્મદ ઇબ્ને મુસ્લિમ આપણી જે કઈ કિતાબો છે હદીસોની વસાયલુ શિયા હોય અથવા બિહાર અનવાર હોય તમે જોજો કાલ અબા જાફર કાલ અબા જાફર પાંચમા ઇમામને હદીસોથી ભરેલી છે કિતાબો પણ એમની ફઝીલત આપણે હંમેશા જે બયાન કરતા હોઈએ છીએ આપણને બધાને ખબર છે પણ ફઝીલતના તકરારમાં પણ ફઝીલત છે ફઝીલતની વાતમાં પણ ફઝીલત છે પાંચમા ઇમામની જાતી જાત છે કે હસની પણ છે અને હુસૈની પણ છે ઇમામના વાલિદ અલી ઇબ્ન હુસૈન ઇમામની વાલિદા ફાતિમા બિનતે હસન સલ્લલ્લાહુ વસલ્લમ અલયહી અજમઈન ઇમામના જમાનામાં
જે ખલીફો ઈમામ ને ઝહર આપે છે, ઈમામ ને શહીદ કરે છે, એનો શત્રુ તમે જો નામ શું છે? હિશામ ઇબ્ને અબ્દુલ મલિક ઇબ્ને મરવાન ઇબ્ને હકમ ઇબ્ને અબિલ આસ ઇબ્ને ઉમૈયા ઇબ્ને અબ્દુશમ્સ ઇબ્ને અબ્દુમુનાફ બે જગ્યાએ આકાર છે. બહુ સાંભળજો સરખી રીતે. આ બની ઉમૈયા અને બની હાશિમ આખો મામલો શું છે? આ લોકો કેટલા વર્ષ હુકુમત કરી? બની ઉમૈયા ની હુકુમત મશહૂર છે. એક તરફ બની ઉમૈયા છે, પછી બની અબ્બાસ આવે છે, અને નવાઈની વાત છે, બની અબ્બાસ જ્યારે ઉપર આવે છે નામ કોનું લે છે? અલવી બની હાશિમ. આપણા ઇમામ નું બાનું કાઢી એમનું નામ યુઝ કરી અને પોતે જે છે હુકુમત ઉપર આવે છે. બની અબ્બાસ કી રીતે ઉપર આવે છે? પણ આ બની ઉમૈયા, ઉમૈયા કોણ છે? સવાલ છે. એટલું બની ઉમૈયા, બની ઉમૈયા સાંભળીએ છીએ, આ ઉમૈયા છે કોણ? અબ્દ મુનાફના બે મશહૂર ફરઝન, એક જના કે હાશિમ છે અને એક અબ્દુશમ્સ છે. સૌથી ઉપર અબ્દ મુનાફ છે, હાશિમ અને અબ્દુશમ્સ. હાશિમ ના દીકરા કોણ છે? અબ્દુલ મુત્તલિબ. અને અબ્દુશમ્સ એમનો દીકરો કોણ છે? ઉમૈયા. ઉમૈયા જે છે એ અબ્દુશમ્સ નો દીકરો છે. પણ અમુક તારીખ લખવા વાળા, હિસ્ટ્રી લખવા વાળાઓએ કીધું આ ઉમૈયા જે છે એ હકીકતમાં અબ્દુશમ્સ નો દીકરો નહોતો. કોણ હતો? અબ્દુશમ્સ નો ગુલામ હતો કે જે રોમ નો હતો. રોમ નો એક ગુલામ કે જેનું નામ ઉમૈયા હતું અને એ અબ્દુશમ્સ નો ગુલામ હતો. પણ એટલો સારો રાબેતો બેની વચમાં હતો અને આ ઉમૈયા એટલું કામ અબ્દુશમ્સ નું કરતો હતો કે એણે એને પોતાનો દીકરો માની લીધો હતો. હકીકી દીકરો નહોતો. અમુક તારીખ લખવા વાળા, હિસ્ટ્રી લખવા વાળા એવું આ છે કે ઉમૈયા હકીકતમાં અબ્દુશમ્સ નો દીકરો નહોતો. હવે કિસ્સો થાય છે ઈ વખતે. કિસ્સો શું થાય છે? આ ઉમૈયા મક્કાર માણસ. તમે આ સજરો આખો તમે જુઓ. આજે હું તમને દેખાડું છું કે આ બની ઉમૈયા ના માણસો કેવા હતા, બની હાશિમ ના માણસો કેવા હતા. મક્કાર આદમી, મક્કાર ઈ શખ્સ છે કે જે પોતાની બુદ્ધિ, પોતાની અક્કલને પોતાના સ્વાર્થ માટે, પોતાના ખરાબ કામને કાઢવા માટે ગમે એ રીતે પોતાનું કામ કઢાવી લીધું. હોશિયારી સારી વસ્તુ છે, અક્કલ સારી વસ્તુ છે, પણ સહી અક્કલ ન, ખાલી ઈ અક્કલ જેના ઇન્સાન પોતાનો ફાયદો વિચારે. ઉમૈયા એને અને જનાબે હાશિમ ની વચમાં બોલવાનું હતું અને અમુક કઈ પ્રોબ્લેમ હતો. કારણ કે જનાબે હાશિમ ની જાત ઈ છે, જનાબે હાશિમ ઈ છે જે ખાને કાબામાં હાજીઓની ખિદમતમાં હતા. ખાને કાબાની સફાઈ હોય કે પછી હાજીઓને પાણી પીવડાવવાનું હોય, સિતાયતુલ હાજ. ખાને કાબા મસ્જિદુલ હરામની જિમ્મેદારી જનાબે હાશિમના હાથમાં હતી. ઉમૈયાને આ વસ્તુ નહોતી ગમતી. એક વખત કહે છે જનાબે હાશિમને કે એક કામ કરી, સામે જે બાજુના ગામડામાં યહૂદી છે, યહૂદી આલિમ, એની પાસે જઈએ. ઈ જેના વખાણ કરે, જેના ઈ વખાણ કરી દે, ઈ જે છે એ ખાને કાબાની ખિદમત કરશે, મસ્જિદુલ હરામ ઈ ચલાવશે, અને બીજો માણસ 10 વર્ષ સુધી મક્કાની બહાર રહી જશે. જનાબે હાશિમ કે મને એની કાંઈ જરૂર નથી, પણ ઈ માણસ વિરોધ કરે છે. જનાબે હાશિમ મજબૂર થઈને જાય છે. ઈ યહૂદી આલિમની નજર જેવી જનાબે હાશિમ ઉપર પડે છે, તરત વખાણ કરવાનું શરૂ કરે છે. એમના ખૂબસૂરતીનું વખાણ, એમના અખલાકના વખાણ, એમની સેવાઓના વખાણ. જ્યારે વખાણ થાય છે તો જે રીતનો એ લોકોનો કરાર થયો હતો એ પ્રમાણે ઉમૈયા 10 વર્ષ સુધી ગયો જાય છે યમન. યમનમાં અબરહા જે બાદશાહ હતો, એ યમનનો અબરહા બાદશાહ જે હમલો કરે છે કાને કાબા ઉપર, એમાં ઉમૈયાનો હાથ હતો. ઉમૈયા જાય છે 10 વર્ષ યમન,
હવે આ ઉમૈયા નિઝાર ઉમૈયા નો દીકરો છે હારુન એક દીકરાનું નામ છે હાર અને એક દીકરાનું નામ છે અબિલાસ અબિરુ નામ છે હારુન નો દીકરો છે અબી સુફિયાન હારુન નો દીકરો અબી સુફિયાન અબિલાસ નો દીકરો હકમ છે આખો સજરો છે પણ હમણા અબિલાસ ને મૂકી હારુન ને પકડી હારુન નો દીકરો અબુ સુફિયાન અબુ સુફિયાન નો દીકરો મુઆવિયા મુઆવિયા નો દીકરો યઝીદ યઝીદ નો દીકરો પાછો મુઆવિયા આખા શજરાને તમે જો ચોરી માણસોનો માલ ખાઈ જાઓ દારૂ ઝિના જેટલા પણ ગુનાહ છે આ તો તારીખમાં લખેલું છે એક ખાનદાન કી ખાનદાન છે ખાનદાનના માણસો કે જેમાં ખાલી ને ખાલી ખરાબી જ ભરી છે બીજું કઈ નથી માણસોની બસમાં પણ એ લોકોનું નામ સારું નામ નથી ત્યારે પણ માણસોની પાસે અબુ સુફિયાનનું નામ લેવામાં આવે માવિયાનું નામ લેવામાં આવે તો માણસો સારા નામથી યાદ નથી કરતા આ તરફ સજરો ચાલે છે ક્યાં હાશિમના દીકરા અબ્દુલ મુત્તલિબ અબ્દુલ મુત્તલિબના દીકરા અબુ તાલિબ અબુ તાલિબના દીકરા અલી અલીસલામ અલીસલામના દીકરા ઇમામ હસન ઇમામ હુસૈન અને સજરો આગળ આવે છે પાંચમા ઇમામ સુધી અને આ બધી શખ્સિયત એવી છે જેનું નામ સાંભળીએ તો સલવાતનું મન થાય છે યઝીદની બાયડી હતી ઉમે ખાલિદ નામ છે યઝીદની બાયડી હતી ઈ મારો
સલમાની આગમની બારી થાય છે બહુ મોટો ગુસ્સો છે પોતાના ધણી પ્રત્યે આપણે જે સુતા હોઈએ તકિયા ઉપર માથું રાખીને એ તકિયો લે છે મરવાન ઇબ્ને હકમના ચહેરા ઉપર એટલો જોરથી દબાવે છે કે પછી સાંસ જ નથી લઈ શકતો મરી જાય છે મરવાન ઇબ્ને હકમ આ રીતે આ દુનિયાથી જાય છે હવે અહીંયાથી સાંભળજો વાત મરવાનનો દીકરો છે અબ્દુલ મલિક ઇબ્ને મરવાન આ કોણ માણસ છે આ માણસને કહે છે હમામતુલ મસ્જિદ હમામતુલ મસ્જિદ એટલે મસ્જિદનું કબૂતર મસ્જિદનું કબૂતર કેમ હુકુમત મળ્યા પહેલા અબ્દુલ મલિક ઇબ્ને મરવાન હર નમાઝમાં હાજર છે તિલાવત કુરાન છે વધારે પડતો સમય મસ્જિદમાં છે અને જ્યારે ખલીફા થવાની એને ખબર મળે છે કુરાન મસ્જિદ પડી રહ્યો છે અબ્દુલ મલિક ઇબ્ને મરવાન કુરાન મસ્જિદની તિલાવત કરે છે કોઈ આવીને ખબર આપે કે બાબા તારા બાપાને આ રીતે મારી નાખ્યો છે કોઈએ અને હવે તું ખલીફા થઈ ગયો છો અબ્દુલ મલિક શું કરે છે કુરાન મસ્જિદને બંધ કરીને કહે છે હા વા ફિરા ઉબૈની વ બૈનક કુરાન હવે પછી તું મને નહીં જો પૂરું થઈ ગયો આ આપણો ફિરાકનો મોકો છે હવે ક્યારે તું મારું મોટું નહીં જો અને એવું જ થયું અબ્દુલ મલિક ઇબ્ને મરવાને લગભગ 20 વર્ષ હુકુમત કરી એટલા બધા માણસોને ખાસ કરીને શિયાને હેડર કરનાર એટલી તકલીફ આપી છે આ માણસે હજ્જાજ ઇબ્ને યુસુફ જેવા પાતિલ ઝાલિમ આદમીને પોતાનો ગવર્નર બનાવી દીધો ક્યાંનો પેલા મક્કાનો બનાવ્યો કારણ કે અબ્દુલ્લાહ ઇબ્ને સુબૈર મક્કામાં છે એને ખતમ કરવા માટે પેલા હજ્જાજને ત્યાં મોકલે છે પછી હજ્જાજને કુફા મોકલે છે કે કુફા શિયાઓનું ગામ છે શિયાઓની વસ્તી છે કેટલા હજાર શિયાઓને હજ્જાજ ઇબ્ને યુસુફ મારી નાખે છે કત્લ કરે છે અબ્દુલ મલિક ઇબ્ને મરવાન પોતે કહે છે કે જ્યારે હું ખલીફા નહોતો બન્યો ત્યારે હું કીડીને પણ નહોતો મારી શકતો મારું દિલ એટલું બધું નરમ હતું પણ જેવો હું ખલીફો બન્યો અત્યારે હજાર જેમ કે છે એટલા હજાર મારી નાખ્યા છે એટલા હજાર ને જે છે અસીર કરી લીધા છે મને કાંઈ અસર નથી થતો મને કાંઈ અસર નથી થતો અબ્દુલ મલિક ના 70 દીકરા છે 70 દીકરા એમાંથી 4 દીકરાઓ ખલીફા થાય છે હું ધીરે ધીરે આવી રહ્યો છું 4 દીકરા કોના અબ્દુલ મલિક ઇબ્ને મરવાન સૌથી પહેલા નંબર આવે છે વલીદનો વલીદ ઇબ્ને અબ્દુલ મલિક કે જે ચોથા ઇમામને જે શહીદ કરે છે વલીદ ઇબ્ને અબ્દુલ મલિક પછી સુલેમાન ઇબ્ને અબ્દુલ મલિકનો જમાનો આવે છે સુલેમાન પછી ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝનો જમાનો આવે છે ઉમર ઇબ્ને અબ્દુલ મલિક નહીં ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ ભાઈનો દીકરો જ્યારે ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝનો જમાનો પૂરો થાય છે પછી આવે છે યઝીદ ઇબ્ને અબ્દુલ મલિક અને યઝીદના જવાબ પછી આ હિશામ ઇબ્ને અબ્દુલ મલિક આવે છે હિશામ કે જે અબ્દુલ મલિકનો દીકરો છે અને લગભગ 20 વર્ષ હુકુમત કરે છે અને એની હુકુમત પછી ધીરે ધીરે બની ઉમૈયા જે છે નાબૂદી તરફ જાય છે આખી એની ટૂંકમાં હિસ્ટ્રી હતી પણ અઝીઝો ક્યાં આ બની ઉમૈયા અને ક્યાં બની હાશિમ કમ્પેરિઝન જ નથી કરી શકતા કઈ મુકાબલો જ નથી બંને ખાનદાનનો પાકી અને તહારતમાં અદાલતમાં અઝમતમાં ફઝીલતમાં બની હાશિમ ચમકતા ચાંદની જેમ નજર આવે છે અને આ આખો કબીલો મારદાડમાં લોકોને હેરાન કરવામાં ગુનામાં ઝુલમમાં ફસાદમાં હુકુમત કેટલા વર્ષ ચાલે છે લગભગ 1000 મહિના બની ઉમૈયાની હુકુમત 1000 મહિનાની આસપાસ ચાલે છે અહીંયા હું ફઝીલતનો જુમલો કહું અને આગળ વધું ઇન્ના અનઝલનાહુ ફિલૈલતિલ કદર વમા અદરાક મા લૈલતુલ કદર તને શું ખબર કે લૈલતુલ કદર શું છે છઠ્ઠા ઇમામ ફરમાવે છે અલ ફાતિમતુ મલ ફાતિમા વમા અદરાક મલ ફાતિમા તને શું ખબર કે ફાતિમાની જાત શું છે હવે આ આયતનો ટુકડો જુઓ આખા બધી હાશિમની વાત જ નથી ખાલી એક શખ્સિયત છે જેનું નામ છે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલયહા જુઓ
બની ઉમૈયાની આખી હુકુમત એક તરફ ફાતિમા તુ ઝહરા એક તરફ પર મુહમ્મદ વાલ મુહમ્મદ સલવા શામે ગરીબ બજારે આવે છે જાના ના 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 બાળકો મેડા
Thank you.